હેલો હું નમ્રતા સુમણ બી એ સેમેસ્ટર ફાઈવર્ષ શાસ્ત્ર તેમાં પેપર નંબર પંદર આર્થિક વિચારોનો ઐતિહાસિક આપણે નવમું યુનિટ જે નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા છે તેની અંદર આપણે ગયા લેક્ચરમાં માર્શલના જે વિચારો રજૂ કરેલા હતા તે પૂરા કર્યા આજે આપણે પ્રોફેસર એસી પીગુ જે પોતાના આર્થિક વિચારો રજૂ કરેલા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીએ તો એનો સમયગાળો રહેશે અઢારસો સિત્યોતેરથી ઓગણીસો ને ઓગણસાઠ સુધીનો તો સૌ પ્રથમ આપણે તેમાં પણ તેનો જીવન પરિચય અને જેના આર્થિક વિચારોની અંદર જે ફાળો આપેલો છે તેના વિશેની આપણે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો તેનો જીવન પરિચય તો જીવન પરિચયમાં આર્થલ સેલ સેલ પીગું માર્શલના પ્રિય શિષ્ય હતા ઓગણીસો ને આઠમાં જ્યારે માર્શલે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પદેથી નિવૃત્ત થયા ત્યારે તેને તે સ્થાન પીગુને મળ્યું ઓગણીસો તેતાલીસમાં જ્યારે તે નિવૃત્ત થયા ત્યાં સુધી આ પદ તેમણે શોભાવ્યું હતું ઓગણીસો ને છત્રીસમાં કેન્સનું પુસ્તક જનરલ થિયરી પ્રકાશ્ય થયું ત્યાં સુધી તેણે ઇંગ્લેન્ડના નિષ્ણાંત સિદ્ધાંત જે અર્થશાસ્ત્રી છે તેના તરીકે તે ગણના પ્રાપ્ત કરી હતી તેણે તેના અધ્યયનની કારકિર્દી દરમિયાન માર્શલની વિચારધારા ઉપર ખૂબ ભાર મૂકી અને ચાલવાનું પસંદ કર્યું તેના આર્થિક સિદ્ધાંતો ઉપર વ્યાખ્યાનો માર્શલના વ્યાખ્યા જેવા જ જોવા મળે છે એટલે કે તેના જે વિચારો રજૂ કરેલા છે તે માર્શલ જેવા જ જોવા મળે છે અને આમ છતાં તેણે એક નવી શાખાઓની સમજૂતી આપી અને તેના ઉપર ઘણી બધી એને શક્તિ ખર્ચી છે તેને જે સિદ્ધાંત રજૂ કર્યો છે તે કલ્યાણનું અર્થશાસ્ત્ર એટલે કે કલ્યાણ અર્થશાસ્ત્ર તરીકેનો તેની વિચારધારા રજૂ કરેલી છે તેના કેટલાક પુસ્તકો છે તો તેની અંદર આપણે જોઈએ તો ઓગણીસો ને બારમાં સંપત્તિ અને કલ્યાણ એટલે વેલ્થ એન્ડ વેલફેર પછી તેણે અર્થશાસ્ત્રના સાહિત્યમાં એક નવું જ પ્રકરણ ઉગાડ્યું તેમાં પુનરાવર્તન અને વિસ્તૃતિકરણ તેની અંદર કલ્યાણનું અર્થશાસ્ત્ર ધ ઇકોનોમી ઓફ વેલફેર તરીકે ઓળખે છે તેણે ઓગણીસો ને વીસમાં છે આ પ્રકાશિત કર્યું એટલે કે કલ્યાણનું અર્થશાસ્ત્ર છે તે તેને આ ઓગણીસો ને વીસની અંદર પુસ્તક પ્રકાશિત કર્યું ગણાય છે તેના બીજા કેટલાક અન્ય પુસ્તકો છે અને કેટલાક પ્રકાશનો છે તેમાં આપણે જોઈએ તો વ્યવહારિક અર્થશાસ્ત્રના નિબંધો ઓગણીસો ત્રેવીસ જાહેર વિત પર અભ્યાસ ઓગણીસો ને અઠ્યાવીસ ઔદ્યોગિક પરિવર્તન ઓગણીસો છવ્વીસ સ્થિરતાનું અર્થશાસ્ત્ર ઓગણીસો પાંત્રીસ સમાજવાદ વિરુદ્ધ મૂડીવાદ ઓગણીસો સાડત્રીસ રોજગાર અને સંતુલા ઓગણીસો એકતાલીસ નાણાંના પર પડદો નાણાંનો પડદો એને ઓગણીસો ને પચાસમાં આટલા પુસ્તકો એને લખેલા જોવા મળે છે એટલે મેઇન જો એનું પુસ્તક હોય તો સંપત્તિ અને કલ્યાણ વેલ્થ એન્ડ વેલફેર એ બે પુસ્તક એનું મેઇન પુસ્તક ગણે છે અને કલ્યાણ અર્થશાસ્ત્રની ભીગું એ વાત કરેલી છે તો આ વાત હતી એના જીવન પરિચયની હવે આપણે જોઈએ તો આર્થિક વિચારધારામાં તેણે કયા મુદ્દાઓની ચર્ચા કરી છે તો એમાં સૌ પ્રથમ આવશે પેલું આર્થિક કલ્યાણ બીજું આવશે સમાજવાદ વિશેના વિચારો અને ત્રીજું આવશે વ્યાપાર ચક્ર આ ત્રણ મુદ્દાઓની ચર્ચા તેમણે કરેલી છે અને લાસ્ટમાં એનું મૂલ્યાંકન આવશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આર્થિક કલ્યાણ મત પ્રમાણે સામાજિક કલ્યાણ એટલે બધી જ વ્યક્તિઓના સંતોષનો સમૂહ કે સરવાળો જ્યારે એવું માને છે કે વ્યક્તિનું કલ્યાણ એક આત્મલક્ષી સ્થિતિ છે વ્યક્તિના કલ્યાણનો ખ્યાલ અનેક પરિબળો અને અનેક આંતર સંબંધો પર રહેલો છે જુદા જુદા પરિબળો અને તેના આંતર સંબંધોથી જે પેદા થતી સુખની ભાવના છે તેનો અભ્યાસ કરવાનો દરેક વ્યક્તિને જાતે જ અનુભવી શકે તેમાં તમામ પરિબળો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે અને તેનો સમાવેશ થઈ ગયા પછી તેનો પણ અભ્યાસ જે કરવાનો છે તે ઘણો મુશ્કેલ કાર્ય બની રહ્યું છે તેમના મત મુજબ આર્થિક કલ્યાણ સામાજિક કલ્યાણનો એક ભાગ છે કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાંના માપદંડ દ્વારા માપી શકાતો હોય છે એટલે કે આર્થિક કલ્યાણ હોય કે સામાજિક કલ્યાણ હોય તેની અંદર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નાણાંનો માપદંડ દ્વારા તેને માપી શકાતો હોય છે રાષ્ટ્રીય આવક પ્રમાણે આર્થિક કલ્યાણની અસર કરે છે જો અન્ય પરિસ્થિતિ યથાવત રહીએ તો આર્થિક કલ્યાણ અને રાષ્ટ્રીય આવકના સૌ પ્રમાણમાં જોવા મળે છે ભીગું બીજું એવું પણ કહે છે કે જો ગરીબોને ભાગે આવતી રાષ્ટ્રીય આવક ઘટતી ન હોય તો કુલ રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક કલ્યાણમાં વધારો કરે વધારો કરતો હોય છે તે બીજી બાબત એવું કહે છે કે વ્યક્તિ તેના પોતાના સંતોષને અધિકતમ બનવા ઈચ્છે છે એટલે કે વ્યક્તિ જે પોતે કામ કરી રહ્યું હોય તેની અંદર વધુને વધુ કેમ સંતોષ મળે તે બનાવવા માટેનું કામ કરતા હોય છે વળી સામાન્ય રીતે લોકો જે ભાવિ સંતોષની ચોક્કસતા માટે શંકા ન હોવા છતાં તેના કરતાં વધારે વર્તમાનની અંદર વધુ સંતોષ પ્રાપ્ત કરે અને વધુ પસંદગી કરે તેના વિશેની વાત કરેલી છે તેની અંદર આર્થિક સાધન સામગ્રી અને જે બિન તાર્કિક જે વ્યવસ્થા છે જે વહેંચણી છે તે યોગ્ય રીતે કામ કરતી હોય જ્યારે સીમાંત ખાનગી ચોખા ઉત્પાદનનું મૂલ્ય અને સીમાંત સામાજિક ઉત્પાદનનું મૂલ્ય સરખાવતા તેને રાષ્ટ્રીય આવક છે એ અધિકતમ સંતોષ મળવે છે તેવું આપણે કહી શકીએ એટલે કે ઉત્પાદનનું મૂલ્ય અને સીમાંત સામાજિક ઉત્પાદનનું મૂલ્ય એ બંને જ્યારે સરખા થાય ત્યારે રાષ્ટ્રીય આવકમાં વધારે સંતોષ મળતું જોવા મળે છે પછી આ બે વચ્ચે ખ્યાલ અને ભેદ છે એ રજૂ કર્યો કે જ્યારે સાધનોના સીમાંત વધારાના ઉપયોગને લીધે કુલ ઉત્પાદનના ભૌતિક જથ્થામાં જે વધારો થાય છે તે સામાજિક ચોખ્ખું ઉત્પાદન પણ જોવા મળે છે અને તેના લીધે ભૌતિક અને કુલ ચોખ્ખા ઉત્પાદનમાંથી સૌ પ્રથમ તેણે સાધનોનું રોકાણ કરી અને તેમાં સીમાંત ખાનગી ચોખ્ખું ઉત્પાદન કરે છે તેની માગણી કરવામાં આવેલી છે એન્જિનમાંથી નીકળતા તણખાને લીધે જંગલને જે નુકસાન થાય છે તે સીમાંત સામાજિક ચોખ્ખા ઉત્પાદનમાં ઘટાડો લાવે છે પરંતુ ખાનગી ચોખ્ખા ઉત્પાદનમાં નહીં કારણ કે ખાનગી સ્વહિત રાષ્ટ્રીય આવક અને આર્થિક કલ્યાણ ત્યારે જ વધારો કરે છે જ્યારે સીમાંત સામાજિક ચોખ્ખું ઉત્પાદન અને સીમાંત ખાનગી ચોખ્ખું ઉત્પાદન સરખા બનતા તે જોવા મળતા હોય આવી પરિસ્થિતિની અંદર ચોખ્ખું ઉત્પાદન સમાન પરિસ્થિતિની અંદર જોવા મળે અથવા તો વધુ જોવા મળે ઓછું જોવા મળે અને કાં સમાન રીતે એની વ્યવસ્થા છે ખાનગી ચોખ્ખા આવકની જોવા મળતી હોય છે તો આ બાબત છે એ પીગુએ પોતાના સમાજવાદની અંદર જે વિચારધારા રજૂ કરેલી છે તેના વિશેની વાત કરી છે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાજવાદ વિશેના જે વિચારો છે તેના વિશેની આપણે વાત કરીશું થેન્ક યુ